જો આ ફર્યામાં ફર્યામ તો યાર જવા દે તો ખાવા ભેગા થઈ જઈએ. આમ રાજ્યુ શકા નહીં શીખા હજી તો બાયણો વાળા છે તે કોઈ નક્કી નહીં કરેલું લાગતું રાંધવાનું. એટલે ચાલ તો વાળે છે પાછી તું ગાય લાવી પડશે તે તારું કમાવાનું પાછું ગાય લઈ આવું. એટલે રવા દે પાછી તું ચાલ લેવા પાછી મને લઈ જવો દાંતેડું લઈને હું નહીં આવું જો તને કહી દઉં. હું તો ફરવામાં તું એમ કે ગાય પી દેવા સાલ લઈ આવવાનું એ બધું મને નહીં ફાવતું આ નાટક. તાર લાબુ હતો તારા સાલ લાવી લઈ આલું. હર હર ગાય તો લઈ આલું છું પણ સાલ બાર તું લાવજો પછી એમને કે પૈયા વાળી ઓમ કરો નવરાવો ને એ બધું મને નહીં આવડતું. ગાય લાવી છે અમે પેલો ગાય નો અવાજ થયો છે કને તારા ગાયો ભેસો નો આટલો બધો હોય ને અવાજ થયો છે હમણાં પૈસા જ નહીં જોઈએ ઘેર પગાર બગાર એ તો મને ખબર પડી જોડે પગાર જોઈને આવેલી છે ગણતો હશે એટલે ચાર પાંચ જણો ગાય તો લઈ આવ્યું પણ જો ભાઈ પોઈલો પાછો કોણ મને ના કેતી ઓળખ પછી પાછી ઇનકે લસકો વાઢ્યા આ પૂળો કાપી નાખો ને મને નહીં પાવજો આપડે તો ફરવા જો હું કે હું તો નહીં ધોઈને ફરવા જ નાખી જો ફાના કરાવતી માર પાણ ગાય તો હું જઉં છે લાવ્યું છું ગાય બાંધેલી છે કાલે જોઈ લે શીલકે તો અત્યારે જ લઈને આવું છું મળી જાય તો ગાય ની ચિંતા કરે ને હું જઉં છે ગાય ગાય કરી દે તો અનિયા લઈ આવવા દે પાછું દૂધ બૂધ શું કાઢે કે હતી ને આ કેવા પાછો થયો છે પાછો આવ્યો અને હારી તો હું ગાય માં મય પહેરી જાઉં તે જોઈ આવું દૂધ ને બૂધ જોઈ લાંબી પડે તે હું મય જાઉં આસણે જઈને જોઈ આવું ભાઈ કેટલું ભરેલું છે નાટક ના કરતી 500 કાઢે છે લીટર કાઢે છે એવું ગાય તો લઈ આવું છું અત્યારે ખવડાવે છે તું પાછી મને ના કેતી આ બધી સફા ખોણની મોણની જોઉં એ તો લઈને આવું છું ગાય તો હેઠ ગાય તો લઈ આવવા દે ને ખબર પડે અને દાંતેડું લાયેલું મોટું દહીં તે હો કોદા ખોતરે જતી મોટું લાબું હા ખાવ ભીર ગાય ગાય કરી રહી છે તે હા ખા તું યા તને ગાય લઈ આવ્યો આ લોકો નો પગાર પાડી ગાય વાપરી છે મોહન બીજું કોઈ નહીં ઘેર કઉ ગાય ગાય કરતી જોઈ એને વતાવી પડશે ગાય પાછી હું કરું છું તું તો ઘેર કોણ ફરવા ગાય લાવ્યો ને થોડી આરે લાવ્યો ચાલશે ને અસલ અસલ તારા જેવી છે કોઈ ખામી નહીં જોઈ લે જોઈ ને ગાય તો બરાબર છે ને અરે બે બધું કરીએ છે તું પેલા મને પોણી પોણી પા તો કોક આટલું ફરી રહ્યો છું તે પોણી તો પાવું જ પડશે કહું ગાય ખોરામાં ખોરામાં હા નીકળી જો ખાવાય મળ્યું નહીં બપોરે ખાધું નહીં લગી શેણા ખાઈને ચાલ્યું છે શું કરે ગાય ગાય કરે તો હોટલે નથી શો કર ખાવા જાય રસ્તામાં લહેર પાણી લઈ લે હેર પાણી પાવા બે ઢીલી છે ગાય ને શું કરશે આ રખડ રખડ ત્યાં લાલ આવી આલી ગાય પાપડી બાપડી લઈ આવો પાપડી તો શું લઈ આવે પાપડી તો ખાવા નહીં આવે ગાય બોલે થોડી પાપડી આવે ભાવ છે પાપડી નો 1500-1800 રૂપિયા ભાવ છે જે પાપડી તું તને ખવડાવ એમ તમે કોથળા લાવી દે તો ખાલી લાવીને મેલું બાયણા
વાપરે છે તું? પેલો ગાય બાય ધોતા ડોલ ને લઈને હું આવું છું હેતમ જઈને પાછી રોજ તો શું આગળ ઉભરા એ બધો હું નહીં કેતો પેલા થી ગાય લાયેલું પણ આ બધી સફા હું નહીં કરું એ આગળ ઉપરાવાનું પાછળ ઉપરાવાનું મને ના ફાવ આપડે તો સીધા ઉભા રહીએ એ હમણી વાતો કરે નહીં હું તાર હેડ્યો હેતર માં એ તાર દોયા વે દોયા આગળ ઉભા રહેજો પાછળ ઉભા રહેજો એ આગળ પાછળ ઉભા ગાય લઈ આવી છે ધણી તો 10 લીટર કેતો હતો મન તો વાત કરું છે હારી હારી કરતી ઠેકોણ લઈ આવતી હોય તો ખબર પડતી હોય એવી બધી એટલે ગાય લાવ્યો છું ત્યાં ધણી 10 લીટર કેતો હતો ને 500 દૂધ કાઢ્યું છે આજે બોલો ખબર છે બે ત્રણ રવા ને તો 10 કિલો લાવીએ તો ચાલે ઘણો થઈ ગયો એક વાર 3-4 રવા ના લાવવાના હોય પાપડી ને એવું મકાઈ ભેળો લાવ્યો છું બે કટ્ટો પાપડી ના ચાલે યાર ગોળ લાવવો પડે એવું એમ અરે ગોળ તો લઈ આવો આજે જઈને હેળો તાણ પણ મારા 35,000 નું તો ખાલી ગોળ ને થયું મકાઈ પડ્યો પાપડી ને 30,000 આવ્યો તો હું લેવાનું 30,000 પગાર માં ગાય લાઈન 35,000 નું ખોણ થઈ ગયું તાળ હું એ થોડુંક 20,000 નું થઈ ગયું આમ 30,000 પગાર આવે છે 35,000 ના ગોળ ને બોળ ના મકાઈ પૈડો ના જોતી નહીં પાપડી ના કોથળા છેલ્લો ખર્ચો થયો મહિનામાં હું મળ્યું તને અને આ પૂળા મૂળા ખવડા લસકોન બસકોન વાઢી ખવડાયો અને તારની ગાય ગાય કરી રહી હતી તમે એવી હોગી લો છે મો છે એવું એટલે હું હોગી લા એમ તો કેટલું દૂધ કાઢો આ તું ગાય ગાય કરતી હતી કોઈ ખબર પડતી નહી ને હું વેલા વેલા ઝઘડો છો બે જણ તો ત્રાસી જો છો હું કેવા તો બધા ઇના છે તો ત્રાસી જ આવે છું પણ અરે પણ હું એક તો કંટાળો એટલે મામા જબરજસ્ત કંટાળો સિવાય જિંદગીમાં કોઈ નહીં પણ મામા મને ગાય ગાય કરતી હતી મેં તો ગાય લાયેલી ગાય લાવ્યો છું 40,000 ની હું વાત કરું છું કારણ કે હું નરમી બેરો લોકો ના પગાર પાડી પાડી નો અને ગાયો નો હવા જ થયો તે 40,000 ની ગાય લાવ્યો છું જોવા કઈ પેલી બંધી લે તોરી ઓવે તોડી હવે દેખાય છે તો પણ હોના જેવી પાછું હોના જેવી સમ મામા કંટાળી જો આ ત્રાસ માં ના હોના જેવી ગાય બેહો મામા મામા કંટાળી જો છો હણો તો ત્રાસ ભૂઈ બેહો કે છે કદી ના લડતો ના છે મેલા વેલા ઉકડી અરે હું ઉકડ્યું આ તો કાલ નો મામા કંટાળી જો છો ત્રાસ ગાચા ગાય લઈ આવ્યો છું કાલ સહી ગાય લાવ્યા સારું કરી ગયું દૂધ ખાવા છે અરે હું દૂધ ખાવા થાય મામા 40,000 ની ગાય લાવ્યો કાલે 33,000 પગાર આવ્યો છે
આ 35,000 તો ખર્ચો પડે છે મારા ખોણ નો. સેમ એ તો હું ખવડાવી ગાય નથી એવું તે. અરે પાપડી બાપડી ના મકાઈ ભાઈ છો કે છેલ્લો કટ્ટો લાવરા છું અને મારા પહેણા એટલું બધું ખાઈ દી ગાય. અરે ખવડાવી તો હજી તો કે દૂધ નહીં કાઢતી. આ તો બે દાડા થી મમા આવો ને આવો ઝઘડો એટલે છે. કાલે એક ભાઈ આવ્યો તો કે છે આમ ભરતજી લડો છો. મેં કીધું હું કરે યાર કે ગાય લાવે છું તે કંટાળી ગયો છું. તેવું કર્યું ભાઈ ને કોઈ આઈડિયા આલે તો ભાઈ વાળી કે ગોળ લાવો 10 કિલો તે હું તો ગોળ લેવા જાઉં છું પાછો. કયો તું પાછો ગોળ લાવ્યો તાણે હું કળ કયો 10 કિલો નો રવો લાવ્યો. ગોળો આઈડિયા નતો મને કીધું તો મારા પાસે અસલ આઈડિયા હતો પાછો. શું હતો આઈડિયા મામા? તું તો ગોળ પડ્યો તારા ના ગોળ તો પડી ગયો. આટલો બધો ગોળ ખવડાવો તો એ ગાય ને ચમ. અરે નહીં પણ આઈડિયા છે મારા પાસે. તું ગોળ પડ્યો લેતો જાહેર. ગોળ તો લેતો પડ્યો ને રવો કાલે લાવ્યો છે પાછો બીજો. હા તું તો લેતો હે રવો લેતો હે. બે તો ખવરાયા મામા કયો ના કરે તું જોજે. હા તાણ હા વાળા માં લઈને આવતા ભોણા નો કોઈ કવરો આઈડિયા આવે એટલો ઘર ખવડાવી દો ગાય નું. ઓહો લલ લલ કરું છું તે કોઈક આઈડિયા મારી ને પેલી તો કરવું પડશે ભોણા કાતા ઝઘરો ના જાય પાછો ઘર માંથી પાછો. લઈ જવા દે મામો ગોળ ગોળ કરતા હતા ત્યાં રવા જી લઈ જવા દે. ભોણા ધરતી લઈને આવી ગયો તો ઘર પાછો કરવું છે હે ને જે કરવા છે ઈકન કરવાનું છે આપડે બેન. ગાય હું ગોર ખાઈ જાય તું હે. મારા તો 4 લાભો રોજ 5 કિલો મામા કાઠાવા ના પૈસા નહી ને ગાય લાઈન બેઠો છું. કેવું ગાય આખું તબકરી નહીં રાખશે પણ ગોળ નહીં ખાઈ શકે તું જોઈએ. રોજ 5 કિલો ગોળ ખવડાવી તો મોગું પડે ભોણા. રોજ તો મામા મારા સાથે લાંબો પુલો 5 કિલો ગોળ ના પૈસા ગણજો રોજ. તારા તો 4 લિટર દૂધ કાઢે 5 કિલો ગોળ ખાઈ જાય શું લેવાનું આપડે તો 150 રૂપિયા દૂધ થાય ને 250 રૂપિયા નો ગોળ ખાઈ જાય મામા. 5 કિલો ગોળ ના રૂપિયા 250 છે. હા જો આ કરતા હું આ ચકાચક બનાવી દીધું છું ટોકર માં લે. હા લઈ જાય હુકાવા જો થોડી વાર હુકાવજો. ઓહો ગોળ હુકાવા જો થોડી વાર નાખો વેર પાણી આ ગોળ વાળા હાથ ત્યાં છે ને ત્યાં વાત બસ બસ. અમુ હું ગાય ખાશે તો ગાય ની ખબર પડશે કે ના મોમો મર્યા હતા. લઈ લે હેરામ ત્યો ત્યો લઈ લઉં. ઓહો ભણા ટાઈમ થાય ને એટલે અરે મેકી દેવાનું ગાય આ ઘેર. હા દો આજે એટલે ઓહો થોડું હુકા એટલે. હો હા હા વાંધો નહીં હાલો ભણા. હા મામા ઓહો તો એટલે આ ટોકર મેકી દેવાનું કશું વાંધો નહીં. દોઈ દેલી પર લઈ લેવાનું. હા સારું કર્યું આ તમે આઈ જાતે આઈડિયા લે તે કયો 5 કિલો ગોળ તું ખવડાવી દેશે ગાય ની છે 250 રૂપિયા ભાવ છે મામા ગોળ નો. હા નીકળી જાય છે મારો કયો ભણો લાવે છે તો હું પાછો પાછો ગાય. ભણો તું તાર ખાવા જઈજો વાંધો નહી આવા. તું તાર ચિંતા કર્યા કે મેલ દે ટોકરી ના આગેર. ત્રણ સુધી 3 વખત વિવાહ ત્યો સુધી ચાલશે. આ ગોર જ બતાવ નો તારા ભરી દૂધ કાઢ્યું દૂધ મામા બહેણી ભરી કાઢ્યું છે. ના તો રોજ 5 કિલો ખાઈ જતી જો આજે ખાધો એક થોડો ના તો ફીટ કઈ નાખ્યો છે ને ખબરાયા 10 કિલો ના મામા એટલું તો દૂધ નહીં કાઢ્યું. શું કાઢ્યું ને ચોથો રહો છો. હા પણ આ આઈડિયા લો હારું બારું ખાવાનું બનાય પાછું. હા ખાવા તો બનાવડાવી દઉં છું. હા વધારે બોલતો ના પાછો ભાઈરાન. ના બોલું કશું અમે તો ચિંતા નહીં દૂધ કાઢ્યું ને ગાય ને કોઈ હારું બનાય મા પડશે જેવું આમ હું બનાવું છું. કયો તમે ક્યાં બનાવડાવું મામા. ના ના હારું તમે ના કેતા કોણ શીરો બનાવે ભાઈ કાનો. અરે શીરો જે ખાવ હોય કહી દેજો પણ હારું. હું બનાવ ગુલાબ જેવું બનાવશે. હા એટલે બને શું આવે પાછું.
વણા આ તો ખાલી ચાટ છે, ખાલી ખાઈને એકા બાજુ હા ચિંતા ના કરતો. દૂધ તો કાઢે છે કા હકે ચાટે જતી બે વાર સુધી આપણો નું ફેર પડે છે મામા. હારું પણ મામા ઉનારો છે, કોક ઠંડુ ખાવાનું મારું વ્યવસ્થિત બનાવી જવા રસ બસ લાવજે પાછો. રસ શિખંડ માં ગાવ મામા. એ શિખંડ હું આ પાછું. અલે કદી ખાધું દેખો. અલે ખાધું નહીં એટલે પૂછું છું પાછું. વર્તી ભોળા ના અંગા થી ફરો છો બીવાનું આવે હમણાં. મામા ખાવાના ચીપલી થી કદી શું જ્યાસો કે ભોણો કોક ભાઈ ચીપલી થી ખાવાનું તાણ તો તો એરે જ મંગાયતા ના. આ ભોણા ગા છે એટલો ફરત હોય છે. અને માર તો ચીપલી નહીં પણ ભાત્યું ચાલ છે પાછું. એવડો મોટો એટલે શ્રીખંડા હા ને ખાવાનું તું કે ચીપલી થી જેની પર મારા પાછી એ વાત સાચી. મામા પાસે ચીપલી ફાવના લે મંગાવી પાછું હે પણ ખાઈ ને કરું પાછું. ઉતાવળ કરશો ને હું વાપરાશે તો ભોણા ના વરાય. તમે એવું કઈ ચિંતા કરો છો આટલી બધી. જો આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો ચૂક કરો. જય માતાજી.